श्री स्वामीनायण गुरुकुल चित्तलनी ऑनलाइन यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप धोरण छ विषय गणित में स्वाध्याय 1.2 दाखला नंबर 10 11 और 12 नो अभ्यास करिए। तो सौ प्रथम दाखला नंबर 10 जोईए। तो दाखला नंबर 10 दवाओ बॉक्स में भरेली है। दरेक बॉक्स नु वजन 4 किलो और 500 ग्राम से, एटले एक बॉक्स नु वजन केटलू से तो के 4 किलो ने 500 ग्राम। 800 किलो नी क्षमता वाली एक वान में केटला बॉक्स ने भरी शकाय। हवे एक बॉक्स नु वजन केटलू तो के 4 किलो ने 500 ग्राम अने 800 किलो नी क्षमता वाला एक वान में आ बॉक्स भरवाना से तो केटला बॉक्स समय ई आपणे शोधवानुं छे। तो सौ प्रथम तो अहींया जे बॉक्स छे एक किलोग्राम वजन शेम आपेलू तो 4 किलो अने 500 ग्राम एने आपणे ग्राम में फेरवी नाखीए। तो बॉक्स नू वजन केटलू छे तो के 4 किलो अने 500 ग्राम। तो आपणे किलो छे एने 500 फेर एने ग्राम में फेरवा छे। तो किलो ने ग्राम में फेरावे तो 1 किलो ए 1000 ग्राम थाय, केटला थाय 1000 ग्राम। तो 4 किलो ए केटला थशे तो के 4000 ग्राम थशे 4000 ग्राम अने आ केटला छे तो के 500 ग्राम। एटले कुल केटला ग्राम थाय बॉक्स में तो के 4000 अने 500 एटले केटला थाय 4500 ग्राम। तो एक बॉक्स नु वजन केटलू आव्यु तो के 4500 ग्राम, 4500 ग्राम एक बॉक्स नु वजन छे। हवे वान नी क्षमता छे ई केमा छे, किलो मां छे, एने आपणे शेमां फेरवा पड़शे, ग्राम मां फेरवी नाखीए। तो वान नी क्षमता बराबर 800 किलो, 800 किलो क्षमता छे अने आपणे ग्राम मां फेरावाय કેટલા વડે 1000 વડે ગુણવા પડશે એટલે શેમાં ફરી જાય ગ્રામમાં, એટલે 1000 વડે ગુણો, 8 એકુ 8 અને 1 2 3 4 અને 5 5 જીરો મૂકતી એટલે આ શું થયું 800000 ગ્રામ। તો બોક્સની ક્ષમતા 4500 ગ્રામ અને વાનની ક્ષમતા 8000 ગ્રામ, એટલે એક બોક્સમાં આટલું સમય છે આપણે 800000 ગ્રામ, 800000 ગ્રામ એ ક્ષમતાવાળી વાનમાં આ બોક્સ સમાડવાના છે તો કેટલા બોક્સ સમય એ આપણે શોધવાનું છે। તો શું કરવું પડશે તો કે અહીંયા 800000 એને ભાંગ્યા શું કરવું પડશે તો કે 4500, કેમ કે આ છે વાનની ક્ષમતા અને એને ભાંગ્યા 4500 કરીએ એટલે શું મળશે આપણને તો કે બોક્સની સંખ્યા, કેટલા બોક્સ સમાય। તો બોક્સની સંખ્યા બરાબર 800000 એને ભાંગ્યા કેટલા તો કે 4500, 1 2 1 2 2 જીરો ઉડી ગયા, 8000 ના છેદમાં કેટલા તો 4500। હવે આપણે આને ભાગાકાર કરીએ, 5 5 વડે કરીએ ભાગાકાર, તો આને 5 વડે ભાંગીએ એટલે 8000 ભાંગ્યા 5 એટલે 8000 ભાંગ્યા 5, 5 એકુ 5 વધે કેટલા 3, ઉપરથી ઉતર્યા 0, 5 6 30 0 0 ઉપરથી આ 0 ના 0 એટલે કુલ 2 0 ઉતારીએ એટલે અહીં 2 0 એટલે કેટલા આવે 1600, એટલે આને 5 વડે ભાંગીએ એટલે આવશે 1600, આને 5 વડે ભાંગો એટલે 9 5 45 એટલે અહીં આવશે 9, એટલે 1600 ભાંગ્યા 9 એનો આપણે ભાંગાકાર કરીએ 1600 ભાંગ્યા 9 તો 9 એકુ 9, 16 માંથી 9 જાય તો 7 વધે, ઉપરથી ઉતેરે 0 કેટલા આવશે 9 7 63 વધ્યા કેટલા 7, ઉપરથી 0 9 7 63 કેટલા વધ્યા 7, હવે કઈ ભાગ આલે નહીં, એટલા માટે
આપણને શું મળે? તો કે 1600 ભાગ્યા 9, એટલે આપણને આ રીતનો જવાબ મળશે 177. ભાગફળમાં જે સંખ્યા છે, ભાગફળમાં એ લખવાની. અને કેટલા વડે ભાંગીએ છીએ? તો કે 9 વડે. અને શેષ કેટલી વધે છે? 7. આપણે 9 વડે ભાંગીશ, 9 અહીંયા, અને શેષ કેટલી વધે છે? 7 વધે. એટલે આ રીતનો આપણો જવાબ મળ્યો. પણ આપણે શું કરવાનું છે? તો કે બોક્સની સંખ્યા, હવે બોક્સની સંખ્યા શોધવાની હોય તો બોક્સની સંખ્યા છે ક્યારે અપૂર્ણાંકમાં હોય નહીં, હિસ્સામાં હોય, પૂર્ણાંકમાં. તો પૂર્ણાંક એટલે કઈ સંખ્યા છે? 177 આ અપૂર્ણાંક છે, એટલે એ લખવાની નહીં. એટલે કેટલા બોક્સ આવશે? 177. તો લખીએ કે 1 માં 177 બોક્સ ભરી શકાય. કેટલા બોક્સ ભરી શકાય? 177. તો જવાબ શું આવ્યો? 177. તો આ આપણે અભ્યાસ કર્યો દાખલા નંબર 10 નો. મારે ત્યાં આપણે દાખલા નંબર 11 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 11 કે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે. તો પહેલાં તો આપણે આને નાના એકમ કિલોમીટર અને મીટર છે, આપણે શેમાં ફેરવી નાખીએ? મીટરમાં ફેરવી નાખીએ. તો બંનેને મીટરમાં ફેરવી નાખીએ. એટલે અહીંયા 1 કિલોમીટર છે એને આપણે મીટરમાં ફેરવી નાખીએ, ના તો 875 મીટરમાં છે. તો લખીએ શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર બરાબર 1 કિલોમીટર અને 875 મીટર. હવે 1 કિલોમીટર, કિલોમીટરને મીટરમાં ફેરવાશે. તો 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તો કે 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય. તો કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો 1000 મીટર થઈ ગયા. અને અહીં કેટલા છે? પ્લસ 875 મીટર. એટલે કુલ કેટલા થાય? 1000 પ્લસ 875, એટલે 1875. આ શું આવ્યું? આપણને મીટર મેળવ્યો. કે શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર કેટલું આવ્યું? 1875 મીટર. આગળ જોઈએ. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. એટલે આવવાના 1875 અને જવાના 1875. તો એ રોજિંદા એટલે દિવસમાં. તો દિવસનું શોધીએ આપણે કે રોજિંદા કપાતું અંતર, એટલે આવવાના 1875 અને જવાના કેટલું અંતર કાપે? 1875. તો બંનેનો કરીએ સરવાળો. એટલે 1875 પ્લસ 1875. 5 ને 5 10 વધી એવી 1, 7 ને 7 14 ને 1 15 નો 5 વડો વધી 1, 8 ને 8 16 વધી એવી 1 1 2 3 એટલે 3750. તો અહીં 3750 શું છે? મીટર છે. તો રોજિંદુ કેટલું અંતર કપાય? 3750 મીટર. હવે આગળ શું કહે છે? 6 દિવસમાં તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. કે આ 1 દિવસનું છે. રોજિંદુ એટલે, રોજિંદુ એટલે શું થાય? 1 દિવસ. કે 1 દિવસ આપણે કેટલા દિવસનું ગોતવાનું? તો કે 6 દિવસનું. તો 6 દિવસને ગોતવા માટે આ 1 દિવસનું છે. 6 દિવસનું ગોતવા માટે આને કેટલા વડે ગુણવાનું? 6 વડે ગુણશું. તો 6 દિવસમાં કપાતું અંતર, તો એ ગોતું હોય તો કેમ મળશે? તો કે 1 દિવસમાં કપાતું અંતર, 1 દિવસમાં કપાતું અંતર એને ગુણ્યા કેટલા કરવા પડશે? 6. 1 દિવસમાં કપાતું અંતર 3750 ગુણ્યા 6. તો આપણે અહીં ગુણાકાર કરીએ. 3750
750 એને ગુણ્યા 6 ગુણ્યા 0 એટલે 0 મળશે 6 પંજા 30 વધી એવી 3 6 સત્તા 42 ને 3 45 નો પાંચડો વધી 4 6 તેરી 18 18 ને 4 કેટલા થાય છે 22 તો આ રીતે કેટલા આવ્યા 22,500 મળ્યા આપણને તો અહીં લખી 22,500 આ શું છે મીટર છે તો હવે આપણે આ કુલ 6 દિવસમાં કેટલું અંતર કપાય તો કે 22,500 મીટર આપણે શું શોધવાનું તો કે કિલોમીટરમાં શોધવું હોય અંતર આપણે શેમાં શોધીએ કિલોમીટરમાં તો કિલોમીટરમાં શોધવા માટે 1, 2, 3 અને 1000 વડે ભાંગો એટલે પોઈન્ટ ક્યાંય આવશે ક્યાં આવશે 1, 2, 3 ત્રણ આંકડા પછી એટલે 2 અને 5ની વચ્ચે પોઈન્ટ આવશે એટલે આગળ કેટલા આવ્યા 22 આવ્યા તો 22 શું થયું કિલોમીટર અને પાછળ કેટલા આવશે 500 તો 500 શું આવશે મીટર કે તો આપણે લખી શકીએ 6 દિવસમાં 22 આ 22 શું છે કિલોમીટર કેમ કે 1000 વડે ભાંગો કિલોમીટર અને 500 મીટર અંતર કપાશે તો આપણે કહી શકીએ 6 દિવસમાં કે 22 કિલોમીટર અને 500 મીટર જેટલું અંતર કપાશે તો આપણે અભ્યાસ કર્યો દાખલા નંબર 11 નો હવે જોઈએ દાખલા નંબર 12 તો દાખલા નંબર 12 માં શું છે તો એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીગ્રામ દહીં છે તો આ લીટરમાં છે ને આ મિલીગ્રામમાં છે આપણે બંને એકમને નાના એકમ છે મિલીગ્રામ એટલે બંને આપણે આ લીટર છે એને શેમાં ફેરવી મિલીગ્રામમાં તો પાત્રમાં રહેલ લખીએ એક પાત્રમાં રહેલ દહીં બરાબર 4 લીટર અને 500 મિલીગ્રામ 4 લીટર હવે તો હવે આપણે મિલીગ્રામમાં ફેરીએ બને એકમ એટલે 1 લીટર એટલે 1000 મિલીગ્રામ 1 લીટર એટલે કેટલા થાય 1000 મિલીગ્રામ તો 4 લીટર કેટલા થાય 4000 મિલીગ્રામ થાય 4 લીટર એટલે 4000 મિલીગ્રામ અને કેટલા છે 500 મિલીગ્રામ એ તો એમનું રહે મિલીગ્રામ તો કુલ 4000 ને 500 બંનેનો સરવાળો 4000 કેટલા થશે 500 મિલીગ્રામ તો એક પાત્રમાં કેટલું દહીં સમાય તો કે 4500 મિલીગ્રામ આગળ જોઈએ તેમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળી ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય હવે જો આ કુલ પાત્રની ક્ષમતા છે હવે 25 મિલીગ્રામવાળા કપ ભરવાના છે કે ભાઈ એક કપ 25 મિલીગ્રામે એક કપ ભરે 50 મિલીગ્રામે 2 75 મિલીગ્રામે 3 અને 100 મિલીગ્રામે 4 કપ ભરે એ રીતે આપણે કપ ભરવાના છે તો કેટલા કપ ભરી શકાય કે 4500 મિલીગ્રામ હોય એમાં કેટલા કપ ભરી શકાય તો લખીએ કપની ક્ષમતા કપની ક્ષમતા કેટલી તો કે 25 મિલીગ્રામ 25 મિલીગ્રામના કપ છે તો કપની સંખ્યા શોધવા માટે આપણે લખીએ કે 25 ત્રિરાશિ મૂકીએ 25 મિલીગ્રામ બરાબર 1 કપ તો આપણે કેટલા કુલ મિલીગ્રામ છે તો કે 4500 મિલીગ્રામ બરાબર કેટલા કોનો કોનો ગુણાકાર તો કે 4500 અને 1નો ગુણાકાર એને ભેગા 25 તો 4500 ગુણ્યા 1 અને એને ભેગા શું આવશે 25 આવશે 4500 ગુણ્યા 1 એને ભેગા 25 એટલે 4500 ગુણ્યા 1 એટલે 4500 છેદમાં કેટલા 25 આ બંનેનો ભાગાકાર કરીએ 4500 ભાગ્યા 25 25 એકુ 25 25 દુ 50 વધી જાય એટલા માટે 25 એકુ 25 5માં 5 જાય તો 0 4માં 2 જાય તો 2 ઉપરથી ઉતારા 2 હવે 25 ગુણ્યા કેટલા કરીએ ત્યારે 200 થાય તો 25 ગુણ્યા 8 કરો એટલે કેટલા આવશે 200 આવશે તો અહીં 0
जीरो जीरो उपरथी उतारे जीरो एटले एक जीरो मूकी दे एटले आपणे जवाब शुं मळ्यो 180। अथवा तो बीजी रीते कि भाई 4500 गुणिया आपणे शुं लखी शकीए 100 लखी शकीए 4500 छे एटले 45 गुणिया 100 एना छेदमां केटला 25 25 चौक केटला थाय 100 थाय એટલે 4500 ગુણ્યા 4 એટલે કેટલા થશે 180। તો આપણે લખી શકીએ કે પ્રશ્ન હતો કે કેટલા કપ ભરી શકાય, તો લખીએ 180 કપ ભરી શકાય। તો આ રીતે દાખલા નંબર આપણે સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર 10, 11 અને 12 નો અભ્યાસ કર્યો। थैंक यू विद्यार्थी मित्रों।